એફઆઈના વિદ્યાર્થીઓને આ વર્ષે મળ્યાની વાર્તાઓ ભણવામાં છે. મેં તમને બે વાર્તાનું રેકોર્ડિંગ મોકલ્યું છે, અંતઃશ્રોતા અને વાની મારી કોયલ. આજે હજુ એક વાર્તાનું મોકલું છું, શરણાઈના સૂર. ટૂંકી વાર્તામાં જે એકલવાયા વૃદ્ધોની વેદના પ્રગટ થતી હોય એવી જે થોડીક વાર્તાઓ છે એમાંની આ એક મહત્વની વાર્તા છે. ધૂમકેતુની પોસ્ટ ઓફિસ વાર્તામાં પણ દીકરી માટે તડપતા બાપની વાત છે, અને ચુનીલાલ મડિયાની શરણાઈના સૂરમાં પણ દીકરીના વિરહમાં એકલતા અનુભવતા પિતાની પીડાનું આલેખન છે. શરણાઈના સૂરમાં દીકરી મૃત્યુ પામી છે કોઈ અકળ કારણોસર. સામાજિક કારણ હશે પણ સર્જક એનો ફોડ નથી પાડતા, એની વાત નથી કરતા. દીકરી માટે તડપતા બાપની વેદના અને તેની એકલતાને ચુનીલાલ મડિયાની શરણાઈના સૂરમાં ભાવક તીવ્રતાથી સંવેદી શકે છે. આમ મડિયાની શૈલી પ્રમાણમાં પ્રસ્તારી ગણાય. ઘણી બધી વાર અંતઃશ્રોતામાં આરંભે થયું છે અથવા તો ચંપો અને કેળમાં આરંભે થયું છે એવું નિરર્થક લંબાણ પણ મડિયા ઘણીવાર કરે અને વાર્તા ઘણીવાર ચાવીરૂપ ક્ષણ સુધી ન પહોંચે. પણ શરણાઈના સૂર મડિયાની વાર્તાકાર તરીકેની તમામ મર્યાદાઓમાંથી બચી ગયેલી વાર્તા છે. ધૂમકેતુની પોસ્ટ ઓફિસ વાર્તાની બાજુમાં જો આપણે શરણાઈના સૂરને મૂકીએ તો શરણાઈના સૂર એ વધારે પ્રતીતિકર વાર્તા છે. મલાવીને એટલે કે વાત લંબાવીને કહેવાની ટેવ હોવા છતાં મડિયાએ કોઈ જગ્યાએ શરણાઈના સૂર વાર્તાને ઢીલી પડવા દીધી નથી, નબળી પડવા દીધી નથી. રમજુ મીરની વેદના તાર સ્વરે વ્યક્ત થઈ હોવા છતાં આ વાર્તા કોઈ જગ્યાએ લાગણી વેડામાં પણ નથી સરી અને અપ્રતિતિકર પણ નથી બની. રમજુ મીરે માં અને બાપ બંને બનીને જે દીકરી સકીનાને ઉછેરેલી એ લગ્ન પછીના 8 જ દિવસમાં કોઈ અગમ્ય કારણસર મૃત્યુ પામી છે. વર્ષો વીત્યા પછી રમજુ મીરના ગામના ભૂધર મેરાઈની દીકરી ગૌરીના લગ્ન છે અને ગૌરીને વળાવતી વખતે રમજુ મીર શરણાઈ વગાડી રહ્યો છે. પણ શરણાઈ વગાડતો વગાડતો રમજુ મીર અચાનક 20 વર્ષ પાછો હટી જાય છે. વિદાય લઈ રહેલી ગૌરી કઈ ઘડીએ મૃત પુત્રી સકીના સાથે એકાકાર થઈ ગઈ એની રમજુ મીરને ખબર સુદ્ધા નથી રહેતી. પણ ઉન્માદ અને ઉલ્લાસના સૂર રેલાવતી એની શરણાઈનો સૂર બદલાઈ જાય છે. કોરાયેલા કાળજાનું ઉબળી આવેલી વેદનાનું દર્દ રમજુની શરણાઈમાંથી રેલાઈ જાય છે. જાન વિદાય લઈ રહી છે ગૌરીને લઈને, પણ રમજુ મીર શરણાઈ વગાડવાનું છોડતો જ નથી. સામેના વેવાયો એના હાથ ખોબો પૈસાથી ભરી દે છે એનો ખિસ્સો, પણ એને ક્યાં ભાન છે. પેલા લોકોને એવું થાય છે વધારે પૈસા મેળવવા માટે રમજુ શરણાઈ વગાડે છે, એવું નથી. એના મનમાં ગૌરી અને દીકરી સકીના બે એક થઈ ગયા છે અને એટલે જ લગ્નનો સૂર ઉલ્લાસના સૂરની જગ્યાએ શરણાઈમાં કરુણનો સૂર રેલાઈ રહ્યો. જે વેવાઈઓ એવું માનેલું કે આ પૈસા માટે કરે છે, જે ક્ષણે શરણાઈ અટકી એ ક્ષણે બધા જ દાદ પેટે જે પૈસા મળ્યા એ બધા ગૌરીના ખોળામાં નાખતો આ શરણાઈ વાળો બોલે છે, લે ગગી આ કાપડાના કરીને આપું છું. બધા જ પૈસા ગૌરીને આપતા રમજુ મીરની એક આંખ સામે
ગૌરીનું કાપડું, કાપડું એટલે કાપડા લેખે પૈસા આપવા તે, અને બીજી આંખ સામે સકીનાનું કફન તરવરી ઉઠે છે અને રમજુની શરણાઈનો આ સૂર અંતિમ બની જાય છે. પછીથી કોઈએ કદી રમજુને શરણાઈ વગાડતો સાંભળ્યો નથી. તો કઈ હદે એ પોતાની મૃત દીકરીની વેદનામાં તડપી રહ્યો છે એ મળ્યા આ બાદ જે આ વાર્તાની જે ચાવીરૂપ ક્ષણ છે, જ્યાં આગળ સકીના અને ગૌરી બે એક થઈ જાય અને શરણાઈનો સુર ઉલ્લાસની બદલે ઉબળી ઉઠેલી વેદનામાં પરિવર્તિત થઈ જાય, એ આ વાર્તાની ચાવીરૂપ ક્ષણ અથવા તો કી મોમેન્ટ જે કો તે છે. એક ઉત્તમ વાર્તા છે ચુનીલાલ મડિયાની.